વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે દરિયો પણ તોફાની જોવા મળ્યો હતો આજે પણ વલસાડના તિથલના દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા દરિયો તોફાની જણાતા સલામતીના ભાગરૂપે દરિયાકિનારે પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો આજે રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દરિયાકિનારે ફરવા આવ્યા હતા આથી દરિયાકિનારે પર્યટકોની ભીડ જોવા મળી હતી પરંતુ દરિયો તોફાની હોવાથી ફરવા આવેલા સહેલાણીઓને દરિયાકિનારાથી દૂર કરવામાં આવ્યા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસ વાપી અને વલસાડ શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો હતો વરસાદની સાથે દરિયો પણ તોફાની બન્યો જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ વરસાદની સાથે સાથે દરિયો પણ તોફાની જોવા મળ્યો હતો દરિયામાં ઊંચા તોતીક મોજા ઉછળ્યા હતા જો કે આજે જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દરિયો તોફાની જણાતા દરિયાકિનારા નજીક જવું ભયજનક હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરિયાકિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો પરિસ્થિતિ પ્રમાણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સૂચના કરવામાં આવ્યું છે સાથે જ માછીમારોને પણ દરિયો નહીં ખેડવાના જણાવવામાં આવ્યું છે આમ વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે દરિયો પણ તોફાની બનતા દરિયાકિનારા વિસ્તારમાં તોફાની માહોલ સર્જાયો હતો